विद्यार्थी मित्रों, आई होप यू ऑल आर फाइन। सो लेट अस स्टार्ट यूनिट नंबर 11। आपणे आजे यूनिट नंबर 11 करीशुं, जेनुं नाम छे वेली ऑफ फ्लावर्स, एटले के फूलोनी खीण। आई होप के तमे एना स्पेलिंग तो पाका करी ज नाख्या हशे। विद्यार्थी मित्रों, आ वेली ऑफ फ्लावर्स एटले फूलोनी खीण, बराबर, ઉત્તરાખંડની અંદર ઋષિકેશથી 300 કિલોમીટર દૂર બદ્રીનાથ નજીક આ વેલી ઓફ ફ્લાવર્સ આવેલી છે। હવે આ વેલી ઓફ ફ્લાવર્સ જે છે એ જ્યારે બ્રિટિશરો આપણા પર શાસન કરી રહ્યા હતા તે સમયે લોકોથી તદ્દન અજાણ હતી। કોઈને એવો ખ્યાલ જ ન હતો કે ભાઈ ઉત્તરાખંડમાં હિમાલય નજીક કંઈક આવું સ્થળ આવેલું છે સુંદર મજાનું। કારણ કે તેનું જે લોકેશન હતું ને મિત્રો, એ ખૂબ જ દૂર હતું, ત્યાં સુધી કોઈ જતું પણ ન હતું। હવે થયું એવું કે સાલ 1931ના વર્ષમાં 3 બ્રિટિશરો ટ્રેકિંગ કરીને પાછા ફરી રહ્યા હતા। 1931 યાદ છે ને વિદ્યાર્થી મિત્રો, તે સમયે આપણે બ્રિટિશ શાસન હેઠળ હતા, તો તે સમયે 3 બ્રિટિશર્સ પોતાનું ટ્રેકિંગ પૂરું કરીને પાછા ફરી રહ્યા હતા। હવે પાછા ફરી રહ્યા હતા તે સમય દરમિયાન તેઓ રસ્તો ભૂલી ગયા। હવે રસ્તો પાછો મેળવવાના પ્રયાસમાં તેઓ તો અહીં ત્યાં ફરવા લાગ્યા અને અંતે એક એવી જગ્યાએ જઈ ચડ્યા કે જ્યાં તેઓને જ્યાં દ્રષ્ટિ કરે જેટલે સુધી તેઓની નજર જાય તેટલે સુધી ફૂલો અને ફૂલો જ દેખાય। હવે જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં સુધી ફૂલો જ ફૂલો દેખાતા હોવાથી તેઓએ તો ઇન્સ્ટન્ટલી આ સ્થળને નામ આપી દીધું વેલી ઓફ ફ્લાવર્સ, ફૂલોની ખીણ, કેમકે એમાં એકલા ફૂલો જ હતા। અને માત્ર ફૂલો જ ન હતા, પરંતુ એ ફૂલો કેવા હતા, રંગબેરંગી, એકદમ સુંદર મજાના ફૂલો હતા। એ જોઈને આ બ્રિટિશરોને તો ખૂબ આનંદ આવ્યો અને તેઓએ તે સ્થળને તાત્કાલિક નામ આપી દીધું વેલી ઓફ ફ્લાવર્સ। હવે આ 3 બ્રિટિશર્સ થકી આ સ્થળ જે છે એ દુનિયાની નજરમાં આવ્યું, તેઓએ લોકોને માહિતગાર કરાવ્યા આ સ્થળથી। અને પછી તો પૂછવું જ શું વિદ્યાર્થી મિત્રો, ત્યાં આગળ ફોટોગ્રાફર્સ, ફરવાના જે શોખીન હોય તે લોકો, બધા પ્રવાસીઓ બધા ઉમટવા લાગ્યા અને જોતજોતામાં આ સ્થળ ખૂબ જ પ્રખ્યાત બની ગયું। હવે એક બાબત એ પણ છે આ વેલી ઓફ ફ્લાવર્સની જાણવા જેવી કે રામાયણની અંદર એક પ્રસંગ છે, હમણે જ રામાયણ ટીવીમાં પૂરી થઈ, બરાબર ને, લોકડાઉનના સમય દરમિયાન, તો આઈ હોપ કે તમે સૌએ એ રામાયણ માણી હશે। એ રામાયણની અંદર એક કિસ્સો છે કે રાવણના પુત્રએ મારેલા તીરથી લક્ષ્મણજી બેભાન થઈ જાય છે અને જ્યારે રામ આ માટેનો ઇલાજ કરવાનું કહે છે ત્યારે ઋષિમુનિઓ કહે છે કે આનો ઇલાજ હિમાલયમાં એક પર્વત પર આવેલી જડીબુટ્ટી છે। ત્યારે હનુમાનજી તે જડીબુટ્ટી લેવા માટે જાય છે, પરંતુ એને ખબર નથી હોતી કે આ પર્વતમાંથી કઈ જડીબુટ્ટી લેવી, એટલે એ પર્વતનો નાનકડો એવો ભાગ, એ આખી ટેકરી જ ઉપાડીને લઈ આવે છે। તમને જાણીને આનંદ થશે કે એ જે ભાગ જે છે એ આ વેલી ઓફ ફ્લાવર્સ, બરાબર ને, આ વેલી ઓફ ફ્લાવર્સ જે છે મતલબ કે આ જે ટેકરી જે છે એ જ હનુમાનજી ઉપાડીને લાવેલા, તો એ બહુ રસપ્રદ બાબત છે। ત્યારબાદ ત્યાં જોવા મળતા વિવિધ પ્રકારના ફૂલો તેમજ પ્રાણીઓ વિશેની આ પાઠની અંદર માહિતી આપેલી છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ આવો સરસ મજાનો પાઠ વેલી ઓફ ફ્લાવર્સ। સરસ મજાનો પાઠ છે, આમાં તમને ઘણી ઘણી જાતિઓ વિશે શીખવા મળશે। અને વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર પણ વર્ષ આવે છે, એ વર્ષ તમારે યાદ રાખવા પડશે, કેમકે એ બધું જ પરીક્ષામાં પૂછાય છે, જે તમે આગળ પણ જાણી ચૂક્યા હશો, બરાબર ને। સો હિયર વી સ્ટાર્ટ લેસન નંબર 11,
અને આજે છે એ આપણો ટેક્સ્ટબુકનો છેલ્લો લેસન છે, બરાબર ને? ઓકે, તો શરૂ કરીએ આપણે. ઇમેજિન યોર સેલ્ફ સ્ટેન્ડિંગ એટ ધ હાઇટ ઓફ 14,000 ફીટ ઇન ધ વેસ્ટ હિમાલયન રેન્જ. શું કહે છે અહીં ઓથર? આપણને કહે છે કે ઇમેજિન કરો. ઇમેજિન એટલે કલ્પના કરો કે તમે ઊભા છો. ક્યાં ઊભા છો? તો કે એટ ધ હાઇટ ઓફ 14,000 ફીટ ઇન ધ વેસ્ટ હિમાલયન રેન્જ. પશ્ચિમી હિમાલયન જે હારમાળા જે છે એમાં તમે 14,000 ફીટ ઊંચાઈ પર ઊભા છો એવી તમારે કલ્પના કરવાની છે. ઓલ અરાઉન્ડ યુ એન્ડ એઝ ફાર એઝ યોર આઈઝ કેન સી. ઓલ અરાઉન્ડ યુ એટલે તમારી ચારે બાજુ. એન્ડ એઝ ફાર એઝ યોર આઈઝ કેન સી, એઝ ફાર એઝ એટલે શક્ય તેટલું દૂર, એમ તમારી આંખ જેટલું દૂર સુધી જોઈ શકે તેટલી દૂર તમને શું દેખાય છે? ધેર આર ફ્લાવર્સ એન્ડ ફ્લાવર્સ તમારી ચારે બાજુ. ઓલ અરાઉન્ડ યુ એન્ડ એઝ ફાર એઝ યોર આઈઝ કેન સી, તમારી આંખ જેટલી દૂર સુધી જોઈ શકે તેટલી દૂર સુધી ફૂલો અને માત્ર ફૂલો જ છે. એમરેલ્ડ માઉન્ટેન્સ, ગ્રીન મીડોઝ, વ્હાઇટ ક્લાઉડ્સ એન્ડ કલરફુલ પેચીસ ઓફ ફ્લાવર્સ ક્રિએટ અ ડ્રીમ લાઇક પેનોરેમિક વ્યૂ. ડ્રીમ લાઇક પેનોરેમિક વ્યૂ એટલે કે સ્વપ્ન સમાન, સ્વપ્ન સમાન સુંદર મજાનું દ્રશ્ય. તો એમરેલ્ડ માઉન્ટેન્સ, એમરેલ્ડ એટલે પોખરાજ થાય, બરાબર છે? અહીંયા થશે લીલા પર્વતો. ગ્રીન મીડોઝ એટલે કે લીલી છમ, ઘાસચારાની જગ્યા કે જ્યાં આગળ ઘાસચારો સારો એવો મળી રહે, બરાબર, એને કહેવાય ગ્રીન મીડોઝ. વ્હાઇટ ક્લાઉડ સફેદ વાદળો એન્ડ કલરફુલ પેચીસ ઓફ ફ્લાવર્સ. કલરફુલ પેચીસ, પેચીસ એટલે નાના નાના ભાગો, બરાબર? તો એવા રંગબેરંગી ફૂલોના નાના નાના ભાગો તમને જોવા મળે ત્યાં આગળ. તો આ બધું ભેગું મળીને લીલા પર્વતો, ગ્રીન મીડોઝ એટલે લીલી છમ ઘાસવાળી જગ્યા, તેમજ સફેદ વાદળો અને ફૂલોના લીલા છમ નાના નાના ભાગો, આ બધું ભેગું મળીને શું રચે છે? ક્રિએટ એટલે રચના કરવી. શું રચે છે વિદ્યાર્થી મિત્રો? તો કે અ ડ્રીમ લાઇક પેનોરેમિક વ્યૂ, સ્વપ્ન સમાન સુંદર મજાનું દ્રશ્ય ની રચના કરે છે. વોટ પ્લેસ ઇઝ ધીસ, કેન યુ ગેસ? ગેસ એટલે અનુમાન કરવું. શું કહે છે કે વોટ પ્લેસ ઇઝ ધીસ, આ કયું સ્થળ છે? કેન યુ ગેસ, શું તમે અનુમાન લગાવી શકો? ઇટ ઇઝ એ વાઇબ્રન્ટ એન્ડ સ્પ્લેન્ડિડ નેશનલ પાર્ક હિડન ઇન ધ હિમાલયાઝ. શું છે, શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે ઇટ ઇઝ અ વાઇબ્રન્ટ એટલે ધબકતું એક જાતનું, એન્ડ સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય નેશનલ પાર્ક, રાષ્ટ્રીય ઉદ્યાન, હિડન ઇન ધ હિમાલયા, હિમાલયની અંદર છુપાયેલ આ એક ધબકતું અને ખૂબ જ ભવ્ય એવું રાષ્ટ્રીય ઉદ્યાન છે. This alluring place is known as the Valley of Flowers. Alluring એટલે મોહ પમાડતું, લલચામણું. Allure એટલે લાલચ આપવી, બરાબર, લલચાવવું. તો alluring એટલે લલચામણું, મોહ પમાડતું. તો આજે મોહ પમાડતું જે સ્થળ છે એ શું છે વિદ્યાર્થી મિત્રો? ઇઝ નોન એઝ એટલે ના તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય છે? તો કે એઝ ધ વેલી ઓફ ફ્લાવર, ફૂલોની ખીણ તરીકે ઓળખાય છે. એ વાસ્ટ એરિયા ઓફ 87.5 સ્ક્વેર કિલોમીટર્સ એન્ડ હ્યુજ વેરાયટી ઓફ આલ્પાઇન ફ્લાવર્સ મેક ધીસ પ્લેસ કલરફુલ ફોર નેચર લવર્સ, બોટનિસ્ટ એન્ડ ફોટોગ્રાફર્સ. A vast area of 87.5 square kilometers. જો 87.5 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો એરિયા છે વેલી ઓફ ફ્લાવર્સ,
એન્ડ હ્યુજ વેરાયટી ઓફ આલ્પાઇન ફ્લાવર્સ. ઊંચા પર્વતો પર જે ફૂલો થાય, જે વૃક્ષો જોવા મળે છે ને, આલ્પાઇન પ્રકારના વૃક્ષો કે ફૂલો કહે છે. તો આ વિશાળ વેરાયટી જે છે, વિવિધતા જે છે આલ્પાઇન ફૂલોની, મેક ધીસ પ્લેસ કલરફુલ ફોર નેચર લવર્સ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કે 87.5 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો, એની વિશાળતામાં ફેલાયેલો આ એરિયા, અને આલ્પાઇન ફ્લાવર્સની વિવિધતા જે છે એ આ સ્થળને કેવું બનાવે છે, તો કે કલરફુલ બનાવે છે. કોની માટે? તો કે ફોર નેચર લવર્સ, એટલે કે કુદરત પ્રેમીઓ માટે, બોટનિસ્ટ એટલે વનસ્પતિ શાસ્ત્રીઓ માટે, જે વનસ્પતિનો અભ્યાસ કરે તેને બોટનિસ્ટ કહેવાય, એન્ડ ફોટોગ્રાફર્સ માટે. આ સ્થળને એકદમ રમણીય અને સુંદર બનાવે છે. ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ લોકેટેડ નિયર ઘાઘરિયા ટાઉન ઇન ચમોલી ડિસ્ટ્રિક્ટ ઓફ ઉત્તરાખંડ. જો વિદ્યાર્થી મિત્રો, એનું લોકેશન ક્યાં આવેલું છે? ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ લોકેટેડ નિયર ઘાઘરિયા ટાઉન, જે છે ઘાઘરિયા ટાઉનની નજીક ચમોલી જિલ્લામાં અને ઉત્તરાખંડમાં, બરાબર. એટલે કે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ઘાઘરિયા ટાઉન નજીક આ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ લોકેટેડ, એટલે કે આવેલી છે. એનું લોકેશન બરાબર યાદ રાખવાનું છે તમારે. ઇટ ઇઝ અબાઉટ 300 કિમીસ નોર્થ ઓફ ઋષિકેશ નિયર બદ્રીનાથ. ઇટ ઇઝ અબાઉટ 300 કિમીસ નોર્થ, 300 કિલોમીટર જે ઋષિકેશ જે છે એની ઉત્તરે 300 કિલોમીટર આવેલું છે. અને એ ઋષિકેશ ક્યાં છે? તો કે નિયર બદ્રીનાથ, એટલે કે બદ્રીનાથ નજીક ઋષિકેશની ઉત્તરે લગભગ 300 કિલોમીટર દૂર આ રમણીય સ્થળ એટલે કે વેલી ઓફ ફ્લાવર્સ આવેલું છે. ધેર ઇઝ એ મોટરેબલ રોડ અપ ટુ ગોવિંદઘાટ, એન્ડ ફ્રોમ ધેર ધ ટ્રેક ઓફ ધીસ વેલી સ્ટાર્ટ્સ. ધેર ઇઝ અ મોટરેબલ રોડ. મોટરેબલ રોડ એટલે કે વાહન આવજાવ કરી શકે, વાહન ચલાવી શકાય એવો રસ્તો છે. જુઓ ક્યાં સુધી છે? તો કે અપ ટુ ગોવિંદઘાટ. ગોવિંદઘાટ સુધી વાહનમાં જઈ શકાય એવો રસ્તો છે, મોટરેબલ રોડ, ખાસ યાદ રાખવાનું છે. એન્ડ ફ્રોમ ધેર ધ ટ્રેક ઓફ ધીસ વેલી સ્ટાર્ટ્સ. અને ત્યાંથી પછી આ જે વેલીનો ટ્રેક જે છે એટલે કે એનો રસ્તો શરૂ થાય છે. આઈ હોપ કે તમે સમજી રહ્યા છો. નાવ સી વોટ હેપન્સ. વેલી ઓફ ફ્લાવર્સ ક્યાં આવેલી છે એનું તમારે લોકેશન બરાબર યાદ રાખવાનું છે મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે. ધીસ પ્લેસ વોઝ લિટલ નોન ટુ આઉટસાઇડ વર્લ્ડ ડ્યુ ટુ ઇટ્સ રિમોટ લોકેશન. જો ધીસ પ્લેસ, આ સ્થળ વોઝ લિટલ નોન એટલે નેગેટિવ છે. જો લિટલ એટલે નહિવત થાય, બરાબર છે, અને એ લિટલ એટલે થોડું, તો અહીંયા તો લિટલ છે વિદ્યાર્થી મિત્રો, એટલે નેગેટિવ થયું ને, કે આ સ્થળ આઉટસાઇડ વર્લ્ડથી એટલે કે બહારની દુનિયાથી કેવું હતું? અજાણ્યું હતું, બહારની દુનિયામાં જાણીતું ન હતું. ડ્યુ ટુ એટલે ના લીધે. કોના લીધે? તો કે ઇટ્સ રિમોટ લોકેશન, એનું જે દૂરનું આ લોકેશન હતું ને, એનું સ્થાન ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? આપણે જોઈ ગયા ને આગળ કે ઉત્તરાખંડમાં છે, બદ્રીનાથ નજીક ઋષિકેશની ઉત્તરે 300 કિલોમીટર દૂર આવેલું છે, એટલે જેને કહેવાય ને ખૂબ જ દૂર હોવાથી આ વેલી ઓફ ફ્લાવર્સ બહારની દુનિયામાં જાણીતી ન હતી. હવે એ કેવી રીતે ડિસ્કવર થઈ, જો એ આપણને માહિતી આપે છે. ઇન 1931 ઇટ વોઝ ડિસ્કવર્ડ એક્સિડેન્ટલી બાય 3 બ્રિટિશ માઉન્ટેનિયર્સ. એક્સિડેન્ટલી એટલે આકસ્મિક રીતે જ, ઓલું કે ને બગાસું ખાતા પતાસું મળી ગયું એની જેવું, આ કે 1931માં તેને આકસ્મિક રીતે શોધી કાઢવામાં આવેલું બાય 3 બ્રિટિશ માઉન્ટેનિયર્સ. 3 બ્રિટિશ માઉન્ટેનિયર જે હતા પર્વતારોહકો,
જે પર્વત પર ચડે, બરાબર, એને માઉન્ટેનિયર્સ કહેવાય. એના દ્વારા 1931માં આ આકસ્મિક રીતે વેલી ઓફ ફ્લાવર્સ જે છે એ શોધી કાઢવામાં આવેલી. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ થયો પેસિવ વોઇસ, બરાબર ને. અહીંયા કર્મ શું છે? ઇટ. ત્યારબાદ છે વોઝ અથવા વેર, તો ઇટ સાથે આવે વોઝ. ત્યારબાદ છે વી થ્રી એટલે કે ડિસ્કવર્ડ. ત્યારબાદ છે એક્સિડેન્ટલી, એ અન્ય શબ્દ તરીકે અહીંયા વચ્ચે રાખ્યો છે. ત્યારબાદ બાય પ્લસ કરતા, બાય થ્રી બ્રિટિશ માઉન્ટેનિયર્સ, બરાબર છે. ધે લોસ્ટ ધેર વે વાઇલ રિટર્નિંગ ફ્રોમ એ સક્સેસફુલ એક્સપેડિશન. ધે લોસ્ટ ધેર વે, તેઓ રસ્તો ભૂલી ગયા. જુઓ એ ત્રણ બ્રિટિશર્સ જે છે એ રસ્તો ભૂલી જાય છે. While returning from successful expedition, સફળતાપૂર્વક એ લોકોએ જર્ની કરી. એક્સપેડિશન એટલે મુસાફરી, ટૂંકી મુસાફરી. એ લોકોએ ટૂંકી મુસાફરી કરી અને પછી while returning એટલે કે પાછા ફરતી વખતે તેઓ પોતાનો રસ્તો ભૂલી ગયા. સાદો ભૂતકાળ થયો, બરાબર ને. They came down to this beautiful valley searching for a way out from the mountains in the Himalayan range. હવે they came down, એ લોકો તો રસ્તો શોધતા શોધતા નીચેની તરફ આવ્યા. They came down to this beautiful valley, આ સુંદર મજાની ખીણમાં તેઓ રસ્તો શોધતા શોધતા નીચેની તરફ આવ્યા. અને કઈ જગ્યા હતી તે? તો કે ઇન ધ હિમાલયન રેન્જ, હિમાલયની હારમાળા. એમાંથી એમાં રસ્તો શોધતા શોધતા તેઓ નીચેની તરફ આવ્યા. સ્ટન બાય ધ વેરાયટી એન્ડ કલર્સ ઓફ ધ ફ્લાવર્સ, ધે નેમ્ડ ઇટ એઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ. સ્ટન બાય એટલે કે થી મોહિત પામી જવું, થી આ મંત્રમુગ્ધ થઈ જવું. તો સ્ટન બાય ધ વેરાયટી એન્ડ કલર્સ ઓફ ધ ફ્લાવર એટલે કે આ ફૂલોની વિવિધતાઓ અને ફૂલોના કલરથી એ લોકો તો આ મંત્રમુગ્ધ થઈ ગયા, એટલે કે ખૂબ જ નવાઈ પામ્યા. તો આ ફૂલોની વિવિધતા અને તેઓના કલરોની વિવિધતા જોઈને તેઓએ આ સ્થળને દે નેમ્ડ ઇટ એઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ એટલે કે ફૂલોની ખીણ એવું નામ આપ્યું. ધેર આફ્ટર રિનોમ્ડ માઉન્ટેનિયર્સ, ટ્રેકર્સ એન્ડ બોટનિસ્ટ સ્ટાર્ટેડ પોરિંગ ઇન. પોરિંગ ઇન એટલે ઉમટવું, ઉમટી પડવું, બરાબર, એટલે કે વધારે ને વધારે પ્રમાણમાં, વધારે ને વધારે સંખ્યામાં આવવું, એને પોર ઇન કહેવાય. ધેર આફ્ટર એટલે ત્યાર પછી. ત્યાર પછી તો ભાઈ રિનાઉન્ડ એટલે પ્રખ્યાત. માઉન્ટેનિયર્સ જે હતા, પ્રખ્યાત પર્વતારોહકો, પછી ટ્રેકર્સ, જે લોકો પગે ચાલીને લાંબી મુસાફરી કરે ને તેને ટ્રેકર્સ કહેવાય, એ લોકો. પછી બોટનિસ્ટ એટલે વનસ્પતિનો અભ્યાસ કરનાર, વનસ્પતિ શાસ્ત્રીઓ, એ લોકોએ તો શરૂ કરી દીધું. અહીંયા ઉમટી પડવાનું, મોટી સંખ્યામાં ઉમટી પડવાનું શરૂ કર્યું. કેમકે આ ત્રણ બ્રિટિશર્સે શું કર્યું હતું? આ વેલી ઓફ ફ્લાવર્સની શોધ કરી હતી, બરાબર, એને શોધી કાઢ્યું હતું અને એણે બહારની દુનિયાને જાણ કરી હતી. રાઇટર્સ એન્ડ પોએટ્સ હેવ રિટન એસેઝ, ધ ટ્રાવેલોગ્સ એન્ડ પોએમ્સ ઓન ધ એન્ચાન્ટિંગ બ્યુટી ઓફ ધીસ પ્લેસ. એન્ચાન્ટિંગ બ્યુટી એટલે કે મંત્રમુગ્ધ કરી દેનારી સુંદરતા. તો લેખકો, રાઇટર્સ એટલે લેખકો, પછી કવિઓએ શું કર્યું છે? હેવ રિટન એસેઝ, એ લોકોએ નિબંધો લખ્યા છે. પછી પ્રવાસનું વર્ણન કરનાર કરે ને, તમે ગૂગલ પર સર્ચ કરો તો કોઈપણ સ્થળ અંગેની તમારે માહિતી જોતી હોય તો એ તમને આખી માહિતી આપે કે તમે ક્યાંથી, તમને ત્યાં જવા માટેનું વાહન મળે, તે સ્થળ કેવું છે, એ આખું જે વર્ણન હોય એને ટ્રાવેલોગ કહેવાય. તો એવું એક વર્ણન એન્ડ પોએમ્સ અને કવિતાઓ લખી છે ઓન ધ એન્ચાન્ટિંગ બ્યુટી ઓફ ધીસ પ્લેસ, એટલે કે આ સ્થળની મંત્રમુગ્ધ કરી દેનારી સુંદરતા પર લેખકોએ, કવિઓએ નિબંધો લખ્યા છે. પ્રવાસનું વર્ણન પણ કરતી યાદીઓ લખી છે.
તેમજ કવિતાઓ પણ લખી છે. This valley was declared as a national park in 1982 and in 1988 it was included in the World Heritage Sites. આ પણ તમારે વર્ષ યાદ રાખવાના છે. 1982માં શું થયું તો કે ધીસ વેલી વોઝ ડિક્લેર્ડ એઝ અ નેશનલ પાર્ક, રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે આ વેલીને જાહેર કરવામાં આવી 1982માં. એન્ડ ઇન 1988 ઇટ વોઝ ઇન્ક્લુડેડ ઇન ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ. વૈશ્વિક વારસાગત જે સ્થળો હોય, જે સ્થાનો હોય, એમાં 1988માં આ વેલી ઓફ ફ્લાવર્સને સમાવવામાં આવી. આપણે આગળના પાઠમાં પણ જોઈ ગયા હતા રાની કી વાવ, બરાબર ને, એને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવવામાં આવેલી છે. એવી જ રીતે આ વેલી ઓફ ફ્લાવર્સ, એને પણ 1988માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એને પણ સમાવવામાં આવી છે. ઇન્ટરેસ્ટિંગલી દેર ઇઝ એ રેફરન્સ અબાઉટ ધીસ પ્લેસ ઇન ધ રામાયણા, બરાબર ને, રામાયણા. ઇટ વોઝ અ ગ્રેટ એપિક, બરાબર છે, કે રસપ્રદ રીતે મેં આગળ કહ્યું હતું ને કે દેર ઇઝ અ રેફરન્સ અબાઉટ ધીસ પ્લેસ ઇન ધ રામાયણા. રામાયણની અંદર પણ રેફરન્સ છે. રેફરન્સ એટલે ઉલ્લેખ છે આ સ્થળનો. એ કયું સ્થળ? આ વેલી ઓફ ફ્લાવર્સ. ઇન ધ બેટલ બિટવીન રામ એન્ડ રાવણ, લક્ષ્મણ વોઝ સ્ટ્રક વિથ એન એરો શોટ બાય મેઘનાદ ધ સન ઓફ રાવણ, બરાબર. ઇન ધ બેટલ, લડાઈની અંદર, જ્યારે રામાયણમાં લડાઈ થઈ હતી ને રામ અને રાવણની વચ્ચેની લડાઈમાં, લક્ષ્મણજી જે હતા એ વોઝ સ્ટ્રક વિથ એન એરો, એટલે કે તીરથી વિંધાઈ ગયા. એ તીર કયું હતું? તો કે શોટ બાય મેઘનાદ. એ મેઘનાદ દ્વારા છોડવામાં આવેલા તીરથી લક્ષ્મણજી ઘવાઈ ગયા હતા, વિંધાઈ ગયા હતા. અને એ મેઘનાદ કોણ હતો? ધ સન ઓફ રાવણ, બરાબર છે, રાવણનો પુત્ર. એટલે કે રામાયણની અંદર રામ અને રાવણના યુદ્ધમાં રાવણના પુત્ર મેઘનાદ દ્વારા છોડવામાં આવેલા તીરથી લક્ષ્મણજી વિંધાઈ ગયા હતા, બરાબર. લક્ષ્મણ બીકેમ અનકોન્શિયસ. અનકોન્શિયસ એટલે બેભાન. લક્ષ્મણજી કેવા બની ગયા? બેભાન બની ગયા. બીકેમ એટલે બનવું, બીકેમ એટલે બની ગયા. લક્ષ્મણજી તો બેભાન બની ગયા. રામ કોલ્ડ સુસેન ધ વૈદ્ય ઓફ રાવણ. હવે રામે બોલાવ્યા, રામે કોને બોલાવ્યા? સુસેનને. અને સુસેન કોણ હતા? ધ વૈદ્ય ઓફ રાવણ, રાવણના વૈદ્ય હતા. હવે તેઓ શું સૂચવે છે એ આપણને આગળ જાણવા મળશે. ધે પ્રિસ્ક્રાઇબ, જો વિદ્યાર્થી મિત્રો, એ વૈદ્યએ શું કર્યું? પ્રિસ્ક્રાઇબ્ડ સંજીવની. સંજીવની એટલે કે આ મિરેક્યુલસ મેડિસિનલ પ્લાન્ટ્સ ફાઉન્ડ ઓનલી ઓન ધ હિમાલયાસ. હવે એ લોકોએ તો સૂચન કર્યું, સૂચવી આપ્યું, જેમ ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે ને મેડિસિન, એમ. પહેલાંના સમયમાં ડૉક્ટરો હતા નહીં, એટલે આવા ઋષિમુનિઓ કે હકીમો કે વૈદ્યો જ હતા. તો એણે આ માટે કેવી દવા સૂચવી? તો કે સંજીવની. સંજીવની એટલે શું? તો કે ચમત્કારિક એક ઔષધીય છોડ છે આ, જેને આપણે ઇંગ્લિશમાં સંજીવની તરીકે ઓળખીએ છીએ. ફાઉન્ડ ઓનલી ઓન ધ હિમાલયા, માત્ર ને માત્ર હિમાલય પર જોવા મળતી આ સંજીવની બુટ્ટી, એટલે કે મેડિસિનલ મિરેક્યુલસ મેડિસિનલ પ્લાન્ટ એ લોકોએ સૂચવ્યો રામને કે ભાઈ તમે આ હિમાલયમાં જ જોવા મળે છે, ત્યાં જાઓ અને ત્યાંથી આ જડીબુટ્ટી લઈ આવો અને એનાથી જ લક્ષ્મણજી પાછા ભાનમાં આવશે, એવું એ લોકોએ સૂચવ્યું. અને હિમાલયાસ પાછો કેવો હતો? તો કે ફાર અવે ફ્રોમ શ્રીલંકા ઇન ધ નોર્થ પાર્ટ ઓફ ભારતવર્ષ. હવે ભારતવર્ષથી ઉત્તરે ખૂબ જ દૂર આવેલું શ્રીલંકા, બરાબર છે. હવે
રામને તો ક્યાં લડાઈ કરી રહ્યા હતા? શ્રીલંકામાં. હવે શ્રીલંકાથી તો ઉત્તરની બાજુએ ખૂબ જ દૂર આ હિમાલય આવેલો હતો. એટલે શું થાય છે આગળ? તો કે પછી હનુમાન ફ્લ્યુ ટુ ધેટ પ્લેસ એન્ડ બ્રોટ ધ સંજીવની અલોંગ વિથ ધ હિલ. હનુમાનજી તો એને ખ્યાલ ન હતો કે ભાઈ આ ટેકરીમાં, એને એટલો ખ્યાલ આવી ગયો કે જે વૈદ્ય જે સૂચવ્યું છે એ આ જ ટેકરીમાં છે જડીબુટ્ટી. પણ હવે પર્ટિક્યુલરલી કઈ જડીબુટ્ટી તે તેને ખ્યાલ નહોતો. એટલે એણે તો શું કર્યું, આખી આખી ટેકરી ઉપાડી, અને એ તો એ ટેકરી ઉપાડીને લઈ આવેલા, બરાબર ને? એટલે હનુમાનજી ફ્લ્યુ ટુ ધેટ પ્લેસ, હનુમાનજી તે સ્થળે ઉડીને ગયા એન્ડ બ્રોડ ધ સંજીવની અલોંગ વિથ ધ ટેકરી, અને ટેકરી સાથે એ તો સંજીવની બુટ્ટી જડીબુટ્ટીને, એટલે કે જડીબુટ્ટીને લઈ આવ્યા. ધેટ પ્લેસ વોઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ. જો વિદ્યાર્થી મિત્રો, એ સ્થળ જે હતું ને, એ સ્થળ એ આ વેલી ઓફ ફ્લાવર્સ હતું, એટલે કે ફૂલોની ખીણ હતી. મેની ઇન્ડિયન યોગીઝ હેવ કમ હિયર એન્ડ સેટ મેની ઇન્ડિયન યોગીઝ હેવ કમ હિયર એન્ડ સેટ ફોર લોંગ યર્સ ઇન મેડિટેશન. ઇન મેડિટેશન એટલે ધ્યાનમાં. મેની ઇન્ડિયન યોગીઝ, ઘણા ભારતીય યોગીઓ, સાધુ સંતો, હેવ કમ હિયર, આ કયો ટેન્સ થયો વિદ્યાર્થી મિત્રો? આ કયો ટેન્સ છે? તો કે પૂર્ણ વર્તમાન કાળ. યસ, મેની ઇન્ડિયન યોગીઝ શું કહેવાય છે? કરતા પ્લસ હેવ કે હેઝ, તો યોગીઝ બહુવચન છે માટે અહીંયા હેવ આવ્યું, પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ છે કમ, કેમ, કમ, બરાબર ને? તો ઘણા ભારતીય યોગીઓ અહીં આવ્યા છે એન્ડ સેટ ફોર લોંગ યર્સ, અને ઘણા વર્ષો સુધી બેઠા છે. શેમાં બેઠા છે? ઇન મેડિટેશન, ધ્યાનમાં, બરાબર. યોગીઓ આપણે ઘણી વખત સાંભળીએ છીએ ને કે હિમાલયના યોગીઓ, સાધુ સંતો હિમાલયમાં જઈને સાધના કરતા હોય, મેડિટેશન કરતા હોય, ધ્યાન કરતા હોય, બરાબર. સચ લેજન્ડ્સ આર એસોસિએટેડ વિથ ધીસ વોન્ડરફુલ પ્લેસ. સચ લેજન્ડ્સ એટલે કે આવી દંતકથાઓ આર એસોસિએટેડ વિથ, એસોસિએટેડ વિથ એટલે ની સાથે જોડાયેલી છે. કોની સાથે જોડાયેલી છે? તો કે વિથ ધીસ વોન્ડરફુલ પ્લેસ, આ અદ્ભુત સ્થળ સાથે આવી દંતકથાઓ જોડાયેલી છે. હવે આ એક પ્રસંગની વાત કરી, હવે આપણે જોઈએ ત્યાં વેલી ઓફ ફ્લાવર્સની અંદર હકીકતમાં કેવા પ્રકારના ફૂલો જોવા મળે છે, તેના તે ફૂલોનો ઉપયોગ શું થાય છે, ત્યાં કઈ દેવીને પૂજવામાં આવે છે, એ હવે આપણને આગળના પેરેગ્રાફમાં જાણવા મળશે. નંદા દેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક ઇઝ ધ ઓફિશિયલ નેમ ઓફ ધીસ સાઇટ. આ ખાસ નામ યાદ રાખજો, નંદા દેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક, આ આખું એનું નામ છે, બરાબર. શું નામ છે? ઓફિશિયલ નેમ કયું છે? સત્તાવાર નામ કે નંદા દેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક, એ આ સ્થળનું સત્તાવાર નામ છે. ઇટ ઇઝ ડેઝિગ્નેટેડ એઝ એ સેન્ટર ઓફ પ્લાન્ટ ડાયવર્સિટી. ડાયવર્સિટી એટલે વિવિધતા, ફૂલોની, છોડની વિવિધતા તરીકે આ જે સ્થળ જે છે એને ડેઝિગ્નેટ કરવામાં આવ્યું છે, એટલે કે એને ઓળખવામાં આવ્યું છે, એને સ્થાન આપવામાં આવ્યું છે. ડેઝિગ્નેટ કરવું એટલે એમ આમ જોઈએ તો એક જાતનો હોદ્દો પણ આપવો, બરાબર. તો એને એવું સ્થાન આપવામાં આવ્યું છે કે ભાઈ સેન્ટર ઓફ પ્લાન્ટ ડાયવર્સિટી, એટલે કે છોડોની વિવિધતા, બરાબર, એવું એને સ્થાન આપવામાં આવ્યું છે. ધી ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન 1992 રેકોર્ડેડ 600 સ્પેસીસ ઓફ એન્જિયોસ્પર્મ, એટલે કે મેગ્નોલિયા, એ ફ્લાવર પ્લાન્ટ, એન્ડ 30 ટેરિડોફાઇટ્સ એટલે કે અનરોલિંગ ફોન ઇન ધ વેલી સરાઉન્ડિંગ. આ ખાસ યાદ રાખજો, ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે એણે 1992 ની અંદર 600 જાતિઓ એન્જિયોસ્પર્મ્સ
જે પ્લાન્ટ જે છે એક જાતનો છોડ છે એની 600 જાતિઓ રેકોર્ડ કરી છે, એટલે કે નોંધી છે. એન્ડ 30 ટેરિડોફાઇટ્સ એટલે કે અનરોલિંગ ફર્ન ઇન ધ વેલી સરાઉન્ડિંગ, એટલે કે વેલીની આસપાસ 30 જાતની ટેરિડોફાઇટ્સ નામના ફૂલોની નામના છોડની છોડ છે આ એક જાતના, એની એણે નોંધ લીધી છે, નોંધ કરી છે. ધી બોટનિસ્ટ ડિસ્કવર્ડ 58 ન્યૂ પ્લાન્ટ્સ. જો વનસ્પતિ શાસ્ત્રી જેને કહેવાય બોટનિસ્ટ, એ લોકોએ ડિસ્કવર્ડ કરી એટલે કે શોધી 58 નવા છોડ, ન્યૂ 58 ન્યૂ પ્લાન્ટ્સ. વનસ્પતિ શાસ્ત્રીઓએ 58 નવા છોડોની શોધ કરી. તમે વિચારો આ વેલી ઓફ ફ્લાવર્સ કેટલી વિશાળ હશે. જુઓ એમાં અલગ અલગ જાતિની 600 જાતિઓ એન્જિયોસ્પર્મના જોવા મળે છે, 30 ટેરિડોફાઇટ્સના છોડ જોવા મળે છે. ત્યારબાદ બોટનિસ્ટે બધાએ 58 નવા છોડની શોધ કરી. મેની ઓફ ધી સ્પેસીસ આર ગ્લોબલી થ્રેટન્ડ. ગ્લોબલી થ્રેટન્ડ એટલે વૈશ્વિક રીતે જોખમમાં છે, એટલે કે દુનિયામાં એનું અસ્તિત્વ જોખમમાં છે. મેની ઓફ ધી સ્પેસીસ એટલે કે આ જે એ લોકોએ જે જાત બધી શોધીને છોડોની ફૂલોની, એમાં ઘણી બધી જાતિઓ વૈશ્વિક રીતે અસ્તિત્વમાં એનું એનું જે અસ્તિત્વ છે એ જોખમમાં છે. ઇન 1988 31 સ્પેસીસ ઓફ રેર એન્ડ એન્ડેન્જર્ડ કેટેગરીઝ વેર આઇડેન્ટિફાઈડ ઇન ધીસ પાર્ક. શું કહે છે, 1988માં 31 જાતિઓ, એ પણ કેવી જાતિઓ, તો કે ઓફ રેર એન્ડ એન્ડેન્જર્ડ કેટેગરીઝ, ભાગ્યે જ જોવા મળે એને રેર કહેવાય, અને એન્ડેન્જર્ડ એટલે ભયમાં રહેલી, એનું અસ્તિત્વ જોખમમાં રહેલું હોય એવી જાતિઓને ઓળખવામાં આવી આ પાર્કની અંદર. 1988માં ભાગ્યે જ જોવા મળે અને જેનું અસ્તિત્વ જોખમમાં હોય એવી 31 જાતિઓ ઓળખવામાં આવી. લોકલ વિલેજ પીપલ આર ફાઉન્ડ ટુ યુઝ 45 મેડિસિનલ પ્લાન્ટ્સ. બરાબર છે, મેડિસિનલ પ્લાન્ટ્સ એટલે કે ઔષધીય છોડો. ત્યાંના જે લોકલ લોકો હોય ને વિદ્યાર્થી મિત્રો, તે લોકો શું કરે છે, તો કે 45 ઔષધીય છોડોનો ઉપયોગ કરે છે એ લોકો. જો ત્યાં આગળ ઘણી ઘણી પ્રકારની જાતિઓ આપણે જોઈ ગયા ને, ઘણી જ જાતિઓ જોવા મળે છે, પણ એમાંથી 45 જાતિઓનો જે છોડોની જાતિ છે એનો ઔષધીય ઉપયોગ, એટલે કે ઔષધીય જાતિઓ જે છે 45, એનો ત્યાંના લોકલ લોકો ઉપયોગ કરે છે, ઉપયોગ કરતા જોવા મળે છે. બ્રહ્મકમલ ઇઝ ધ મોસ્ટ ફેમસ ફ્લાવર ફોર મેડિકલ યુઝ એન્ડ એઝ અ રિલિજિયસ ઓફરિંગ ટુ ધ ગોડેસીસ નંદા દેવી એન્ડ સુનંદા દેવી. જો ત્યાંનું કયું મુખ્ય ફૂલ છે, બ્રહ્મકમલ. હા, બ્રહ્મકમલ જે છે ઇઝ ધ મોસ્ટ ફેમસ ફ્લાવર, ખૂબ જ પ્રખ્યાત ફૂલ છે, ફોર મેડિકલ યુઝ એટલે કે દવાના ઉપયોગમાં અને દવા બનાવવાના ઉપયોગમાં, અને એઝ એ રિલિજિયસ ઓફરિંગ એટલે કે આપણે જે ભગવાન દેવી દેવતાઓને ફૂલ ચડાવીએ ને, તો એ ચડાવવા માટે બ્રહ્મકમલ નામનું ફૂલ પ્રખ્યાત છે. તેનો ઉપયોગ મેડિકલ યુઝમાં પણ એટલે કે ઔષધીય દવા બનાવવામાં પણ થાય છે. ધી ડોમિનન્ટ ફેમિલી ઇન ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ એસ્ટેરેસી. એસ્ટેરેસિયા એ શું છે, તો કે ફેમિલી ઓફ સનફ્લાવર્સ. આ એક જાતનું સનફ્લાવર્સ એટલે કે સૂર્યમુખીનું મુખીની એક જાત છે. ડોમિનન્ટ ફેમિલી છે. ડોમિનન્ટ ફેમિલી એટલે શું, કે ત્યાં આગળ અવારનવાર અને દરેક જગ્યાએ, લગભગ દરેક જગ્યાએ જોવા મળે એને ડોમિનન્ટ ફેમિલી કહેવાય. આ વેલી ઓફ ફ્લાવર્સની અંદર એવું ડોમિનન્ટ ફેમિલી જે છે એ એસ્ટેરેસી એટલે કે એક જાતનું ફેમિલી ઓફ સનફ્લાવર એટલે કે સૂર્યમુખીનું મુખીની એક જાત છે. વિથ 62 સ્પેસીસ, યાદ રાખજો,
આજે ડોમિનન્ટ ફેમિલી જે છે એની કેટલી જાતો જોવા મળે છે? 62 જાતિ, જુઓ 62 સ્પેસીસ ત્યાં જોવા મળે છે. ઘણું ઘણું આમાં તમને માહિતી મળશે. આ બધું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો તમારે, ખાસ કરીને સંખ્યાઓ યાદ રાખવાની છે, બરાબર? 62 સ્પેસીસ, ડોમિનન્ટ ફેમિલી. હું માત્ર એટલું જ પૂછું કે સન વેલી ઓફ ફ્લાવર્સમાં ડોમિનન્ટ ફેમિલીની કેટલી જાતિઓ જોવા મળે છે? હું કાંઈ નામ પણ ન લખું, અથવા હું એમ પણ લખું કે સનફ્લાવરની કેટલી જાતિઓ જોવા મળે છે, તો કે 62 સ્પેસીસ આર ફાઉન્ડ, બરાબર? તમારે એવું લખવું પડે, એટલે આ બધું યાદ રાખવાનું છે તમારે. અધર બ્યુટિફુલ ફ્લાવર્સ આર વજ્રદંતી, અજવાયન, બ્લુ પોપીઝ, કાનફુલિયા, સાલમ પંજા, બનસા, બેલ્ઝમ, બરીતી, હલ્દી ફૂલ એક્સેટ્રા. આ બધી જુઓ કેવી જાતિઓ છે, અધર બ્યુટિફુલ ફ્લાવર્સ. આ બધા જ નામ જે છે એ બીજા જે સુંદર ફૂલો જોવા મળે છે ત્યાં, બીજા જે સુંદર પ્રકારના ફૂલો છે એના નામ છે. વજ્રદંતી, અજવાયન, બ્લુ પોપીઝ, કાનફુલિયા, સાલમ પંજા, બનફસા, બેલ્ઝમ, બરીતી, હલ્દી ફૂલ વગેરે. ધી પાર્ક ઇઝ રીચ ઇન ફોના. ફોના, ફોના એટલે શું વિદ્યાર્થી મિત્રો? ફોના એટલે પ્રાણીને લગતું, અને ફ્લોરા એટલે વનસ્પતિને, ફૂલોને લગતું, એટલે ફ્લોરા એન્ડ ફોના. આ એક જાતનું સાયન્સ વર્ડ છે, તમારે આવતું હશે, બરાબર છે? ફ્લોરા એન્ડ ફોના એટલે વનસ્પતિ અને પ્રાણી. તો અહીંયા ફોના છે એટલે પ્રાણી જાતિ. તો આ જે પાર્ક જે છે એ પ્રાણીમાં પણ સમૃદ્ધ છે. રીચ છે એટલે પૈસાદાર છે એમ ન કહેવાય, પણ સમૃદ્ધ છે. એ ટોટલ ઓફ 13 સ્પેસીસ ઓફ મેમલ્સ આર રેકોર્ડેડ એન્ડ ઓલ ઓફ ધેમ આર રેર ઓર એન્ડેન્જર્ડ. શું કહે છે કે ટોટલ ઓફ 13 સ્પેસીસ, લગભગ 13 જાતિઓ, ટોટલ એટલે કે 13 જાતિઓ કુલ, ઓફ મેમલ્સ એટલે કે સસ્તન પ્રાણીઓ જે હોય એની કુલ 13 જાતિઓ આર રેકોર્ડેડ એટલે કે નોંધવામાં આવી છે. એન્ડ ઓલ ઓફ ધેમ આર રેર એન્ડ એન્ડેન્જર્ડ, અને એમાંની બધી જ જે જાતિઓ છે, બરાબર, સસ્તન પ્રાણીઓની 13 છે ને, એ બધી જ જાતિઓ ભાગ્યે જ જોવા મળે છે, એટલે કોઈ કોઈ વાર જ જોવા મળે છે, અને એ બધી જ એન્ડેન્જર્ડ છે એટલે કે ભયમાં છે, બરાબર, એટલે કે એનું અસ્તિત્વ પણ જોખમમાં છે. ધેર આર સ્નો લેપર્ડ્સ, ગ્રે લંગૂર્સ, હિમાલયન બ્લેક બિયર્સ, રેડ ફોક્સીસ, હિમાલયન વીઝલ્સ, મસ્ક ડિયર, ઘોરલ્સ, થાર્સ, ત્યારબાદ છે ભારલ્સ ઓર બ્લ્યુ શિપ, ફ્લાઇંગ સ્ક્વિરલ્સ એક્સેટ્રા. ફ્લાઇંગ સ્ક્વિરલ્સ એટલે ઉડતી ખિસકોલીઓ, બ્લ્યુ શિપ ભૂરા એક જાતના ઘેટા આવે ને, શિપ આવે તે, પછી ભારલ્સ એક પ્રકારના પ્રાણીઓ છે, થાર, ત્યારબાદ જુઓ મસ્ક ડિયર. તો આ બધા જ જે છે તે ત્યાં જોવા મળે છે. જુઓ, ધેર આર સ્નો લેપર્ડ્સ એટલે એક જાતના ચિત્તા, ગ્રે લંગૂર્સ એક જાતના વાંદરાઓ, હિમાલયન બ્લેક બેર્સ, બ્લેક બેર્સ એટલે રીંચ. આ બ્લેક બેર અંગેનો એક 11મા ધોરણમાં સરસ મજાનો પાઠ આવે છે, જે તમે 11મા ધોરણમાં જશો ત્યારે તમને જાણવા મળશે, હિમાલયની અંદરના બ્લેક બેર્સ અંગેનો. ત્યારબાદ છે રેડ ફોક્સીસ, હિમાલયન વિઝલ્સ, વિઝલ્સ એટલે નોળિયો પણ થાય, બરાબર, મસ્ક ડિયર, તેમજ ઘોરલ્સ, થાર્સ, ભારલ્સ ઓર બ્લુ શિપ, ફ્લાઇંગ સ્ક્વિરલ્સ એક્સેટ્રા. આ બધા તમારે નામ યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો, અને હું એમ પણ ઓપ્શનમાં એવી રીતે એમસીક્યુમાં પણ પૂછી શકું કે આમાંથી કયું પ્રાણી ત્યાં જોવા મળતું નથી, તો ત્રણ પ્રાણીઓ માનો કે આમાંના હોય અને એક બહારનું હોય, અથવા હું એમ પણ પૂછી શકું કે આમાં કયું પ્રાણી ત્યાં જોવા મળે છે, તો એમસીક્યુમાં ત્રણ પ્રાણીઓ બહારના હોય અને એક આમાંથી હોય, એટલા માટે તમારે આ નામ યાદ રાખવા જરૂરી છે. મોર ઓવર 114 સ્પેસીસ ઓફ બર્ડ્સ આર સીન ઇન ધીસ પાર્ક. 114 જાતિઓ પક્ષીઓની જોવા મળે છે આ બગીચાની, આ ઉદ્યાનની અંદર.
द મેઇન એટ્રેક્શન્સ આર હિમાલયન વલ્ચર્સ, યલો એન્ડ રેડ બિલ્ડ, રેડ બિલ્ડ ચોપ્સ, કોકલાસ, ફિઝન્ટ્સ, મોનાલ ફિઝન્ટ્સ, યલો નેપ, વુડપેકર્સ, બ્લુ થ્રોટેડ બારબેટ્સ એન્ડ સ્નો પીજન્સ. બરાબર, બારબેટ્સ, બારબેટ્સ એટલે ઉષ્ણકટિબંધમાં એક જાતનું પંખી થાય છે, એને બારબેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ફિઝન્ટ્સ એટલે એક કુકડા જેવું પંખી હોય છે, એને ફિઝન્ટ્સ કહેવામાં આવે છે. તો જુઓ આ પક્ષીઓ કેટલી જાતિ જોવા મળે છે, પક્ષીઓની 114 જાતિઓ, અને પ્રાણીઓની, સસ્તન પ્રાણીઓની કેટલી જાતિઓ જોવા મળે છે, 13. બરાબર, તો આ 114 જે પક્ષીઓની જાતિઓ જોવા મળે છે એમાં કયા મેઇન મુખ્ય આકર્ષણ જેને કહેવાય એ કયા છે, હિમાલયન વલ્ચર્સ, પછી યલો એન્ડ રેડ બિલ્ડ ચોપ્સ એટલે એક જાતના પીજન્સ કહી શકાય, કોકલાસ ફિઝન્ટ્સ, પછી મોનાલ ફિઝન્ટ્સ, પછી યલો નેપ, વુડ પેકર્સ, લક્કડ ખોદ આવે ને એ પ્રકારનું પંખી, બ્લુ થ્રોટેડ બારબેટ્સ એન્ડ સ્નો પીજન્સ. આ બધાય નામ યાદ રાખવાના છે તમારે વિદ્યાર્થી મિત્રો. There are several varieties of reptiles, butterflies and other insects too. Too એટલે પણ. તો ત્યાં આગળ બીજી કેટલીક વેરાયટી પણ છે, રેપ્ટાઇલ્સ એટલે ઓલા જે સસ્તન, જે સરકીને ચાલતા પ્રાણીઓ હોય, સાપ ને એ બધા. બરાબર, બટરફ્લાઈસ પતંગિયાઓની જાતિ પણ છે, અને અધર ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુઓ પણ જોવા મળે છે, એની પણ કેટલીક વેરાયટીઓ છે એટલે કે વિવિધતાઓ છે એમાં પણ. તો આ થઈ વાત પ્રાણીઓની અને પંખીઓની. તમારે આમાં આવતા આંકડા ખાસ યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો, આમાં આવતા નામ પણ યાદ રાખવાના છે, પરીક્ષામાં પૂછાઈ શકે. The valley remains covered with thick blanket of snow during winter. હવે જો આ વેલી વિશે માહિતી આપણને એમ મળે છે કે વેલી જે છે ને, રિમેઇન એટલે રહેવું, કવર્ડ એટલે કે ઢાંકેલું, ઢંકાયેલા રહેવું. શેનાથી ઢંકાયેલી રહે છે આ વેલી ઓફ ફ્લાવર્સ? તો કે વિથ થિક બ્લેન્કેટ ઓફ સ્નો ડ્યુરિંગ વિન્ટર. એક તો હિમાલયમાં આવેલી છે, બરાબર, હિમાલય બાજુએ, એટલા માટે ત્યાં શિયાળામાં તો બરફ જામી જ ગયો હોય સ્વાભાવિક રીતે. તો બરફની ગાઢ ચાદરોથી આ જે વેલી ઓફ ફ્લાવર્સ જે છે એ ઢંકાયેલી રહે છે. ઇટ ઇઝ ઇન ફૂલ બ્લૂમ ડ્યુરિંગ જુલાઈ, ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર. ઇન ફૂલ બ્લૂમ એટલે ફૂલ તેજીમાં જેને કહેવાય. કયા મહિનામાં હોય છે? તો કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આ વેલી ઓફ ફ્લાવર્સ ફૂલ તેજીમાં હોય છે, એટલે કે આ સમય દરમિયાન તમે ત્યાં જઈ શકો. This is the best time to explore the splendor of this magnificent place. Magnificent place એટલે કે ભવ્ય સ્થળ. This is the best time. આ એક બેસ્ટ ટાઈમ છે ટુ એક્સપ્લોર એટલે ફરવા માટેનો, એન્ડ શું છે? તો કે ધ સ્પ્લેન્ડર ઓફ ધીસ મેગ્નિફિસન્ટ પ્લેસ એટલે કે આ ભવ્ય સ્થળની સુંદરતાને જોવા માટે, ફરવા માટેનો બેસ્ટ સમય કયો છે વિદ્યાર્થી મિત્રો? જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. આ પણ યાદ રાખવું જરૂરી છે. પુષ્પાવતી રિવર બેડ ઇઝ સ્પ્રેડ 6 કિમી ઇન ધ વેલી. પુષ્પાવતી રિવર બેડ એટલે કે આ જે પુષ્પાવતી જે નદીનો કિનારો જે છે ને, એ સ્પ્રેડ થયેલો છે એટલે કે ફેલાયેલો છે, વિસ્તરેલો છે. કેટલા કિલોમીટર? તો કે 6 કિલોમીટર આ વેલીની અંદર. કઈ નદી? તો કે પુષ્પાવતી નદી. ઇટ્સ વોટર બાયફરકેટ્સ ધ વેલી ઇન ટુ 2 પાર્ટ્સ. અને એનું જે પાણી છે ને વિદ્યાર્થી મિત્રો, એ બાયફરકેટ કરે છે. બાયફરકેટ કરવું એટલે બે ભાગ પાડે છે. કોના? તો કે આ વેલી ઓફ ફ્લાવર્સ જે છે એના બે ભાગ પડે છે, કારણ કે વચ્ચેથી પુષ્પાવતી નદી વહે છે. ત્યારબાદ જોઈએ આગળ. હવે થોડુંક જ છે, બરાબર છે. આઈ હોપ કે તમને આ પાઠની અંદર મજા આવી હશે. વેલી ઓફ ફ્લાવર્સ તો ખૂબ જ સુંદર સ્થળ છે, પરંતુ ખાસ કરીને એમાં થતા પ્રાણીઓ અને એમાં જોવા મળતા ફૂલો, એના નામ યાદ રાખવા, વાંચવા ખાસ જરૂરી છે. હવે જોઈએ
ड्यू ड्रॉप्स ऑन फ्लावर्स, द रिदमिक साउंड ऑफ वॉटर, रिच फ्लोरा एंड फौना, आयु ने फ्लोरा एंड फौना एट्ले कि प्राणियों वनस्पति अने प्राणी। तो फरी वक्त जो है आपने ड्यू ड्रॉप्स ऑन फ्लावर्स एट्ले कि फूलों पर जो झाकड़ना बिंदुओं बाजी गया हुए ने ए बिंदुओं एट्ले कि टीपा पाणीना टीपा बाजेला टीपा, द रिदमिक साउंड ऑफ वॉटर पाणीनो लयबद्ध तालबद्ध अवाज, रिच फ्लोरा एंड फौना समृद्ध वनस्पति अने प्राणियों, एंड डिलाइटफुल ब्रीज ऑफ कूल एर बराबर अने ठंडा पवन, डिलाइटफुल ब्रीज एट्ले आह्लादक आनंददायक खुशनुमा पवन जे छे ठंडी हवानो ए शू करी रहा छे, आर वेइटिंग फॉर यू, तो ए तमारी राह जोई रहा छे। एट्ले अहीं ओथर आपने एम कहे छे के तमे आओ आ स्थले अने आनी मुलाकात लो, के फूलों पर बाजेला पाणीना टीपा तेमज पाणीनो लयबद्ध अवाज तेमज समृद्ध प्राणी वनस्पति तेमज प्राणीओ अने ठंडी हवानो आह्लादक पवन तमारी राह जोई रहा छे। लिसन टू द कॉल ऑफ द वेली एंड द ड्रीम ऑफ वॉकिंग थ्रू दिस वेली विथ योर फ्रेंड्स। શું કહે છે ઓથર કે જે કોલ જે છે અવાજ જે છે એ સાંભળો, કયો અવાજ, તો કે તમે તમારા મિત્ર સાથે આ સ્વપ્ન સમાન બરાબર વેલી ઓફ ફ્લાવર્સ જે છે તેના ત્યાં ચાલી રહ્યા હો એ અવાજને સાંભળો, લિસન ટુ ધ કોલ ઓફ ધ વેલી, આ જે વેલી તમને પુકારી રહી છે એ સાંભળો, એન્ડ ધ ડ્રીમ ઓફ વોકિંગ થ્રુ ધીસ વેલી વિથ યોર ફ્રેન્ડ, અને તમે તમારા મિત્રની સાથે આ વેલીમાં ચાલી રહ્યા હો એ અવાજને તમે સાંભળો, એટલે કે એનો મતલબ એમ થયો કે તમે અહીં આવો અને આ સ્થળની મુલાકાત લ્યો। તો આવો આ સુંદર મજાનો પાઠ અહીં પૂરો થાય છે, અને આ સાથે આપણે 11 પાઠ 9th સ્ટાન્ડર્ડના ઇંગ્લિશ ટેક્સ્ટ બુકના આપણે પૂરા કર્યા બરાબર છે। આઈ હોપ કે તમને પાઠ બરાબર સમજાયા હશે અને આ પાઠ પણ તમને બરાબર સમજાયો હશે, અને વિદ્યાર્થી મિત્રો આ પાઠના સ્પેલિંગ બરાબર પાકા કરવાના છે અને એના ક્વેશ્ચન આન્સર પણ પાકા કરવાના છે। ઓકે, થેન્ક યુ સો મચ।